નમસ્કાર ધોરણ ત્રણ વિષય ગણિત ગમત પ્રકરણ નંબર ચૌદ પ્રશ્ન નંબર નવ સળવારા કરો અહીં આપણે રૂપિયા અને પૈસાના સળવારાના દાખલા જોઈએ શૂનમાં શૂન્ય ઉમેરીશું તો શૂન શૂનમાં પાંચ ઉમેરીશું તો પાંચ આ થયો પૈસાનું હવે રૂપિયા ત્રણમાં પાંચ ઉમેરીશું તો થશે આઠ તો તમારે દાખલાની નીચે શું લખવાનું આઠ રૂપિયા રૂપિયાના ખાનામાં શું છે આઠ એટલે શું બોલાય આઠ રૂપિયા પૈસાના ખાનામાં પચાસ તો પચાસ પૈસા આઠ રૂપિયા પચાસ પૈસા એટલે તમારે એ દાખલામાં નીચે લખવાનું આઠ રૂપિયા પચાસ પૈસા દરેક દાખલામાં આ રીતે નીચે જવાબ ફરજિયાત લખવો બીજો દાખલો છે સૂનમાં શૂન ઉમેરીશું તો શૂન પાંચમાં પાંચ ઉમેરીશું તો થશે દસ જેવી રીતે આપણે સાદા સરવાળાના દાખલા ગણીએ છીએ એ જ મુજબ અહીં પણ કરવાનું છે પાંચમાં પાંચ ઉમેરીશું તો દસ તો દસો શૂન વધી જે બાજુનું ઘર છે ત્યાં જવા દો અહીંયાની જે વધી આવે તે જે બાજુનું ઘર હોય ત્યાં જવા દેવાની પાંચ ને પાંચ દસો શૂન વધી એક ચારમાં એક ઉમેરો વદ્દી પાંચ પાંચ ને ચાર નવ એટલે શું બોલાય નવ રૂપિયા ઝીરો પૈસા અથવા એટલું નવ રૂપિયા પણ કહી શકાય દાખલા નંબર ત્રણ શૂનમાં શૂન ઉમેરીશું તો શૂન્ય પાંચમાં પાંચ ઉમેરીશું તો દસ દસો શૂન વધી એક બાજુના ઘરે જવા દો વધી એક છમાં એક ઉમેરો સાત સાત ને સાત ચૌદ હવે અહીંયા આગળ કોઈ સંખ્યા આપેલી નથી એટલે વધી ચડશે નહીં એટલે ચૌદના ચૌદ બેઠા લખી દેવાના એટલે ચૌદ રૂપિયા ઝીરો પૈસા ચાલો શૂનમાં શૂન ઉમેરીશું તો શૂન પાંચમાં શૂન ઉમેરો તો પાંચ તમારી પાસે પાંચ ચોકલેટ હોય અને હું એક પણ ના આપું એટલે તમારી પાસે કેટલી ચોકલેટ રહી કહેવાય પાંચ સુનમાં પાંચ ઉમેરીશું તો પાંચ એકમાં એક ઉમેરીશું તો

સાત વધી હજુ બાજુના ઘરે સંખ્યા છે એટલે બાજુનું ઘર છે તો ચડાવો જ્યાં સુધી બાજુનું ઘર હોય ત્યાં સુધી ચડાવવાનું સત્તરો સાત વદી એકમાં એક ઉમેરો બે બે ને એક ત્રણ તો શું બોલાશે સાડત્રીસ રૂપિયા ઝીરો પૈસા અથવા એકલું સાડત્રીસ રૂપિયા ચાલો દાખલા નંબર છ સૂનમાં શૂન ઉમેરો શૂન પાંચમાં સૂન ઉમેરો પાંચ નવમાં સાત ઉમેરો સોળો છ વદ્દી એક ચલો એકમાં બે ઉમેરો ત્રણ ત્રણમાં બે ઉમેરો પાંચ છપ્પન રૂપિયા પચાસ પૈસા દાખલા નંબર સાત શૂનમાં શૂન્ય ઉમેરીશું તો શૂન્ય શૂનમાં પાંચ ઉમેરીશું તો પાંચ છ માં સાત ઉમેરો તેરો ત્રણ વધી એક ને એક પાંચ પાંચ દસ હવે આગળ કોઈ ઘર નથી એટલે દસ અહીંયા બેઠા લખી દેવાના દાખલા નંબર આઠ સૂનમાં સૂન ઉમેરો પાંચમાં પાંચ ઉમેરો દસ તો દસો સુન વધી બાજુના ઘરે ચડાવો વધી એક સાત ને એક આઠ આઠ ને આઠ સોળ સોળો છ વધી એક ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત એટલે શું બોલાશે છોતેર રૂપિયા ઝીરો પૈસા દાખલા નંબર નવ દસ અગિયાર અને બાર તમારે જાતે ગણવાના રહેશે પ્રશ્ન નંબર દસ બાદ બાકી કરો અગાઉ આપણે બાદ રૂપિયા અને પૈસાના સરવાળાના દાખલા શીખ્યા હવે આપણે રૂપિયા પૈસાના બાદ બાકીના દાખલા શીખીએ ચલો બાદ બાકી તો આપણને કરતાં આવડે જ છે જેમ સરવાળો કર્યો તેમ બાદ બાકી કરવાની છે શૂનમાંથી શૂન જશે તો શૂન પાંચમાંથી પાંચ જતા રહે તો શૂન્ય આઠમાંથી ચાર બાદ કરો કેટલા વધશે ચાર એટલે શું બોલાય ચાર રૂપિયા ઝીરો પૈસા તો એ નીચે તમારે લખવાનું ચાર રૂપિયા ઝીરો પૈસા તમારે દરેક દાખલામાં આ રીતે જવાબ નીચે લખવાનો રહેશે ચાલો શૂનમાંથી શૂન ગયા શૂન પાંચમાંથી શૂન જાય તો પાંચ તમારી પાસે પાંચ ચોકલેટ હોય અને તમે શૂન એટલે કે પણ ન ખાવ તો તમારી પાસે પાંચ જે હતી તે પાંચની પાંચ ચોકલેટ વધે ને એટલે પાંચમાંથી શૂન જાય તો પાંચ વધે નવમાંથી છ જાય તો ત્રણ શું બોલાય ત્રણ રૂપિયા પચાસ પૈસા શૂનમાંથી શૂન ગયા શૂન પાંચમાંથી પાંચ ગયા શૂન સાતમાંથી ત્રણ ગયા ચાર ચાર રૂપિયા ઝીરો પૈસા ચાલો સૂનમાંથી સુન જાય તો ગયા હવે છે એમાંથી બે જશે બે બાદ થાય ના થાય તો જ્યારે સંખ્યામાંથી બાદ ના થાય તો શું કરવાનું બાજુવાળાના ઘર પાસેથી દશક લેવાનો બાજુના ઘરે કેટલા છે એક એટલે એક દશક આપણે બાજુમાં આપી દઈશું તો એકમાંથી એ જે અહીંયા જે સંખ્યા હોય તેમાંથી એક શું કરી દેવાનો ઓછો કરી દેવાનો તો એકમાંથી આપણે એક બાજુના ઘર આપીશું એટલે હવે અહીંયા કેટલા વધશે શૂન હવે અહીંયાથી જે દશકનો એક કાપ્યો તે બાજુના ઘરે આપી દો દસ માંથી બે ગયા આઠ કશું નથી એટલે સૂન મૂકી દેવાની ચાલો સૂન માંથી સૂન ગયા શૂન એટલે શું બોલાશે આઠ રૂપિયા પચાસ પૈસા શું કર્યું શૂનમાંથી માંથી બે જતા નથી એટલે બાજુવાળી સંખ્યા પાસેથી શું લેવાનો દશક જે સંખ્યા પાસેથી દશક લઈએ તેને ચેકીને તેમાંથી એક સંખ્યા ઓછી કરીને લખવાની અહીંયા એક છે તો એકમાંથી હું એક ઓછા કરી દઉં એટલે કેટલા વધશે શૂન અને અહીંયાથી જે એક દશકનો કાપો તે બાજુના ઘરે આપી દેવાનો દાખલા નંબર પાંચ શૂનમાંથી શૂન જાય તો શૂન હવે માંથી પાંચ જાય તમારી પાસે સૂન ચોકલેટ હોય અને હું કહું કે પાંચ ચોકલેટ ખાવ તો ખવાશે ના ખવાય એટલે માંથી પાંચ બાદ થાય નહીં તો બાજુના ઘરેથી દશક લો આપણે આ લીટીને ધ્યાનમાં નથી રાખવાની સૂન બાજુવાળા ઘરે પાસેથી દશક લો ચલો બેમાં અહીંયા બે છે તો એક દશક કાપીશું એટલે એક સંખ્યા શું કરવાની તમારે ઉપર ઓછી લખવાની બે છે તેમાંથી એક દશક કાપો એટલે હવે કેટલા રહેશે ઉપર એક ચાલો અહીંયાથી જે દશકનો એક આપ્યો તે બાજુમાં આપી દો હવે દસ થઈ ગયા દસમાંથી પાંચ જાય તો કેટલા વધે પાંચ ચાલો હવે એક છે ને નીચે ત્રણ છે તો એકમાંથી ત્રણ જાય ના જાય તો શું કરવાનું બાજુમાંથી દશક લો અહીંયા ચાર છે તો હવે કેટલા રહેશે ત્રણ અહીંયા જે સંખ્યા હોય તેમાંથી એક સંખ્યા ઓછી કરીને લખવાની અહીંયા ચાર છે તો ચારમાંથી એક હું ઓછા કરું એટલે કેટલા વધે ત્રણ ચાલો અહીંયાથી જે દશકને એક આપ્યો તે બાજુમાં આપી દો અહીંયા નથી આપવાનો જે સંખ્યા આપણે ઉપર લખેલી છે એની બાજુમાં આપવાનો હવે અહીંયા અગિયાર થઈ ગયા અગિયારમાંથી ત્રણ બાદ કરો કેટલા વધશે આઠ ત્રણમાંથી બે ગયા એક અઢાર રૂપિયા પચાસ પૈસા દાખલા નંબર છ શૂનમાંથી શૂન જાય તો શૂન પાંચમાંથી શૂન જાય તો પાંચ સૂન માંથી સાત બાદ થશે નહીં તો બાજુની સંખ્યા પાસેથી દશક લો ચાર ને ચેકીને અહીંયા ઉપર કેટલા વધશે ત્રણ અહીંયા જે સંખ્યા હોય એને ચેકીને એક સંખ્યા ઓછી લખવાની તો ચારમાંથી હું એક ઓછું કરું એટલે કેટલા વધે ત્રણ અહીંયાથી જે દશકનો એક કાપ્યો તે બાજુમાં આપી દો દસ માંથી સાત જાય તો ત્રણ ત્રણ માંથી એક જાય તો બે ત્રેવીસ રૂપિયા પચાસ પૈસા દાખલા નંબર સાત શૂનમાંથી શૂન જાય તો શૂન પાંચમાંથી શૂન જાય તો પાંચ હવે સૂનમાંથી ત્રણ જશે નહીં એટલે બાજુવાળી સંખ્યા પાસેથી દશક લો પાંચને ચેકીને ઉપર કેટલા લખીશું એક ઓછા લખવાના એટલે કેટલા ચાર પાંચ એમાંથી એક ઓછો લખવાનો એટલે કેટલા થશે ચાર હવે અહીંયાથી જે દશકનો એક કાપ્યો તે બાજુમાં આપી દો એટલે કેટલા થઈ જશે દસ દસમાંથી ત્રણ જાય તો સાત ચાર માંથી બે જાય તો બે સતાવીસ રૂપિયા પચાસ પૈસા ચાલો જાય તો જાય ના જાય એટલે બાજુમાંથી શું લેવાનો દશક બે ને ચેંકીને એક ઓછો લખીશું એટલે કેટલા વધશે એક અહીંયાથી જે દશકનો એક આપ્યો તે બાજુમાં આપી દો એટલે કેટલા થશે દસ દસ માંથી પાંચ ગયા પાંચ ચલો એકમાંથી આઠ જશે નહી જાય એટલે હજુ બાજુવાળા પાસેથી દશક લો અહીંયા ત્રણ છે તો દસકનો એક બાજુમાં આપી દો એટલે હવે કેટલા થઈ ગયા અગિયાર અગિયાર માંથી આઠ બાદ કરો કેટલા વધશે ત્રણ ચલો બે માંથી બે ગયા ઝીરો ત્રણ રૂપિયા પચાસ પૈસા ચલો સૂનમાંથી શૂન જાય તો શૂન પાંચમાંથી શૂન જાય તો પાંચ નવમાંથી છ ગયા ત્રણ અહીંયા કશું નથી એટલે શૂન મૂકી દો એકમાંથી શૂન જાય તો એક તેર રૂપિયા પચાસ પૈસા ચાલો શૂનમાંથી શૂન ગયા શૂન શૂનમાંથી પાંચ જતા નથી એટલે બાજુમાંથી દશક લો અહીંયા એક છે તો એક દશક કાપીએ એટલે એકની ઉપર કેટલા લખવાના ઝીરો એક છે એમાંથી તમે એક બાજુમાં આપી દો એટલે એક કશું ના વધે ને એટલે ઝીરો અહીંથી જે દર્શકને એક કાપ્યો તે બાજુમાં આપો એટલે દસ થઈ ગયા દસમાંથી પાંચ ગયા પાંચ શૂનમાંથી પાંચ જાય ના જાય તો બે ને ચેકીને ઉપર એક એક સંખ્યા ઓછી લખાણ એટલે કેટલા વધે એક ચલો અહીંયાથી જે દર્શકને એક કાપ્યો તો અહીંયા બાજુમાં આપી દો એટલે દસ થયા દસમાંથી પાંચ ગયા પાંચ એકમાંથી એક ગયા ઝીરો પાંચ રૂપિયા પચાસ પૈસા દાખલા નંબર અગિયાર શૂનમાંથી શૂન્ય ગયા શૂન પાંચમાંથી શૂન્ય ગયા પાંચ આઠમાંથી નવ ના જાય એટલે બાજુમાંથી દશક લો પાંચને ચેકીને ઉપર એક ઓછા લખવાના એટલે કેટલા ચાર અહીંયાથી જે દશકને એક કાપ્યો તે બાજુમાં આપો કેટલા થઈ ગયા અઢાર અઢારમાંથી નવ જાય તો નવ ચારમાંથી ત્રણ ગયા એક ઓગણીસ રૂપિયા પચાસ પૈસા ચાલો શૂનમાંથી શૂન્ય ગયા શૂન્ય શૂનમાંથી પાંચ જાય ના જાય બાજુમાંથી દશક લો બાજુના ઘરે કેટલા છે ઝીરો છે એટલે દશક મળશે નહીં હજુ બાજુના ઘરે જાઉં ઝીરો પાસેથી આપણને દશક મળે નહીં એટલે બાજુના ઘરે જાઉં હવે કેટલા છે અહીંયા છ તો છ ને ચેંકીને એક ઓછા લખીશું એટલે કેટલા પાંચ અહીંથી જે દશકને એક કાપ્યો તે બાજુના ઘરે આપી દો હવે અહીંયા દસ થઈ ગયા ચાલો સુનમાંથી હજુ પાંચ જતા નથી હવે અહીંયા બાજુના ઘરેથી દશક લે તો હવે અહીંયા દસ થઈ ગયા તો અહીંયાથી આપણને દશક મળશે ને તો દસને ઇન હવે ઉપર એક ઓછા લખીશું એટલે કેટલા નવ અહીંથી જે દશકનો એક કાપ્યો તે બાજુમાં આપી દો દસમાંથી પાંચ ગયા પાંચ નવમાંથી સાત ગયા બે પાંચમાંથી ચાર ગયા એક બાર રૂપિયા પચાસ પૈસા શું કરવાનું સૂનમાંથી પાંચ નથી જતો તો બાજુમાંથી દશક લો હવે બાજુવાળાના ઘરે પણ સૂન છે એટલે ત્યાંથી દશક મળે નહીં તો હજુ બાજુમાં જાઓ ત્યાંથી દશક લઈને એક અહીંયા આપ્યો એટલે હવે અહીંયા દસ થઈ ગયા તો હવે આપણે બાજુના ઘરે સૂનવાળાને દશક આપી શકીશું ને એટલે દસ ચેકીને ઉપર એક ઓછો એટલે નવ અને અહીંનો દશકને એક બાજુમાં આપવાનો વિદ્યાર્થી મિત્રો તમારું આ વિડીયોનું લેશન છે પ્રશ્ન નંબર નવ અને પ્રશ્ન નંબર દસ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ પૂરવાનો રહેશે તથા તમારી નોટબુકમાં પણ લખવાનો રહેશે